नमस्कार दोस्तों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતો બુલેટિન, ઝડપટમાં જુઓ આજના સમાચાર। બિલીમોરામાં આજે એક કોલેજના ક્લાર્કે કરી આત્મહત્યા। કોલેજના કેમ્પસમાં જ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે। શિક્ષણ જગતમાં આ આત્મહત્યાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। સમગ્ર પ્રકરણની વિગતો જોઈએ તો બિલીમોરાથી ચીખલી જતા માર્ગ પર આવેલ VS પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા એવા અંકિત શૈલેષભાઈ હરપતિએ આજે બપોરે 3:30 સુમારે કોલેજના જ પ્રાર્થના હોલમાં ઘરે ફાંસો કરીને આત્મહત્યા કરી હતી। કોલેજના લોકોએ આ તેને તાત્કાલિક જોઈ તેના પરિવારજનોને જાણ કર્યા હતા અને હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલમાં લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસ હવે આ સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે કે આ ક્લાર્કે આત્મહત્યા કરવાનું કારણ શું હોઈ શકે। કોલેજમાં જ ફરજ બજાવતા આ ક્લાર્કે કોલેજમાં જ આત્મહત્યા કરતા અનેક પ્રશ્નાર્થો પણ ઉપસ્થિત થયા છે। જોકે હાલ તો પ્રાથમિક ધોરણ મુજબ પોલીસ પરિવારને એના વર્તન અને અન્ય ચીજ વસ્તુઓની પૂછપરછ કરી છે, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। પરંતુ શું કોઈ કોલેજમાં તેમને કોઈ ફરજને દરમિયાન હતું, કોઈ આર્થિક ભીસ હતી કે કોઈ સામાજિક કારણ હતું, તે અંગે હવે આગામી દિવસમાં પોલીસ તપાસમાં જ ખુલશે। આજરોજ નવસારી જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા 12 જેટલા PSIઓની અન્ય પોલીસ ચોકીઓમાં બદલી કરવામાં આવી છે, જેઓની વિગત તપાસીએ તો PSI HD સાળુન કે જેઓ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી IUCAW યુનિટ નવસારી ખાતે કરવામાં આવી છે। PSI AN ચૌધરી કે જેઓ બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે તેમની ફરજ બજાવતા હતા, તેમની બદલી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન મિલ વિસ્તાર ચોકી ખાતે કરવામાં આવી છે। PSI ND ચૌધરી કે જેઓ IUCA યુનિટ નવસારી ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન સાંડકુવા ચોકી ખાતે કરવામાં આવી છે। શ્રી AR સૂર્યવંશી કે જેઓ PSI લીવ રિઝર્વ તરીકે ફરજ બજાવતા હતા, તેમની બદલી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ચારપુર ચોકી ખાતે કરવામાં આવી છે। શ્રી HS ચાવડા કે જેઓ PSI લીવ રિઝર્વ ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી રીડર પોસેઈ 2A DPO ખાતે કરવામાં આવી છે। PSI HP ગરાસિયા કે જેઓ સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી જિલ્લા ટ્રાફિક શાખા નવસારી ખાતે કરવામાં આવી છે। શ્રી KM વસાવા કે જેઓ જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી સિનિયર PSI બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે તેમને કરવામાં આવી છે। ત્યારબાદ PSI KK સુરતી કે જેઓ PSI લીવ રિઝર્વ તરીકે ફરજ બજાવતા હતા, તેમની બદલી બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે। શ્રી SK કડાલિયા કે જેઓ લીવ રિઝર્વ ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી ચીખલી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે। PSI ડોક્ટર JN જોશી કે જેઓ PSI લીવ રિઝર્વ તરીકે ફરજ બજાવતા હતા, તેમની બદલી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ગોલવાડ તેમજ પારસીવાડ ચોકી ખાતે તેમની બદલી કરવામાં આવી છે। તેમજ PSI શ્રી SS માલ કે જેઓ ચીખલી પોલીસ સ્ટેશન રાનકુવા ચોકી ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી ત્યાંથી ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે। શ્રી GS પટેલ કે જેઓ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા, તેમની બદલી ચીખલી પોલીસ સ્ટેશન રાનકુવા ચોકી ખાતે કરવામાં આવી છે। આમ નવસારી જિલ્લામાં 12 PSI ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે। જિલ્લા પંચાયત દ્વારા ફરતી પ્રયોગશાળા થકી બાળકોને વિજ્ઞાનનું જ્ઞાન આપવાનો એક સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે ખેરગામ તાલુકાના આછવણી ગામના બંધાડ ફરિયા પ્રાથમિક શાળામાં આ ફરતી પ્રયોગશાળા ગઈ હતી। આ પ્રયોગશાળામાં વિજ્ઞાન શિક્ષિકા એવા હેતલબેને વિવિધ પ્રયોગોનું નિર્દેશન કર્યું હતું, જેમાં વેધર ક્લોક ઉપરાંત ચુંબકના પ્રકાર સહિતના નિર્દેશનો કર્યા હતા। આ પ્રસંગે આચાર્ય જયેશભાઈ પટેલ, 5 શિક્ષકો અને 41 બાળકો ઉપસ્થિત રહ્યા હતા। તો એ જ રીતે જિલ્લા પંચાયત દ્વારા ફરતી પ્રયોગશાળાની જેમ ફરતી લાઇબ્રેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ફરતું પુસ્તકાલય ગામે ગામ જઈ લોકોને પુસ્તકનું જ્ઞાન આપવા સાથે સાથે વાંચવા માટે પુસ્તકોનું પણ આપન લેવન કરે છે। ત્યારે જે આ ચીખલી તાલુકાના બેડિયા ફળિયા પ્રાથમિક તાલુકા કે જે ફળવેલ ગામમાં આવી છે, ત્યાં આજે ફરતી લાઇબ્રેરી ગઈ હતી અને ફરતી લાઇબ્રેરી થકી બાળકોને આજે એ પુસ્તક થકી અને ગ્રામજનોને પણ પુસ્તક થકી જ્ઞાન આપવાનો એક ઉમદા પ્રયાસ આજે થયો હતો।
तो साथे साथे आ विज्ञान शाळा विद्या मंदिर ओंजलमां छीवाड खाते पण पहोंची हती, ज्यां दीपेशभाई बी पटेल शालाचार्य द्वारा तेनो स्वागत करवामां आव्युं। आ प्रयोगशाळा माटे कुल 8 शिक्षकों हाजर रह्या हता, तो 121 बाळकों पण आ प्रयोगशाळानो लाभ लीधो हतो। आ प्रयोगशाळामां विविध विज्ञानना प्रयोगो करवामां आव्या, जेमां चुंबकीय बाळरेखा तटस्थीकरणनी प्रक्रिया, चुंबकना समान अने असमान ध्रुवो वच्चेना आकर्षणों, उष्मा वाहनों प्रयोग, हवाना दबाणना प्रयोग, अंधश्रद्धाना प्रयोगों जेवा विविध प्रयोगों थकी विद्यार्थियों ने ज्ञान आपवामां आव्युं हतुं। नवसारी जिल्लाना अलग अलग विस्तारोमां बाकी वेरो नहीं भरनारनी मिलकतो सील करवानी कामगीरी नवसारी नगरपालिका द्वारा करवामां आवी रही छे, जेमां आज रोज सांड कुवा त्रिवेणी एपार्टमेंटमां एक घर तेमज सिद्धार्थ एपार्टमेंटनी नीचेना बे दुकानों साथे ज रचना एपार्टमेंटना बे घरो सील करीने तेना विरुद्ध कार्यवाही करवामां आवी छे। आगामी समयमां तमाम मिलकतोना वेरा भरी त्यार बाद ज मिलकतो जे सील करेली छे ते खोलवामां आवशे, त्यां सुधी आ तमाम मिलकतो सील नगरपालिका द्वारा राखवामां आवी छे। नवसारी जिल्ला किसान कोंग्रेस द्वारा आज रोज कलेक्टर ने आवेदन अपायुं हतुं के गत चोमासामां અતિવૃષ્ટિને કારણે પાકમાં નુકસાનના પગલે ખેતીવાડી ખેડૂત તેમજ મજૂરોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો, જે અનુસંધાને ખેડૂતને વળતર માટે એક પેકેજની માંગ કરી હતી, પરંતુ આ માંગને ફક્ત જલાલપુર તાલુકાના ખેડૂતોને જ આ સહાયથી વંચિત રાખવામાં આવ્યા હતા, જે અનુસંધાને આજ રોજ કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી વહેલાઈ તકે આ જે સહાય છે તે જલાલપુર તાલુકાના ખેડૂતોને આપવામાં આવે તે માટે માંગ કરી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જલાલપુર તાલુકાના ઇન્ચાર્જશ્રીઓ સુરેશભાઈ મકવાણા તેમજ મધુભાઈ કથિરિયાજી આજ રોજ એરુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ખાતે કેમ્પિંગ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી હાથ ધરી હતી, જેમાં એરુ, બોદાલી, કૃષ્ણપુર, અબ્રામા, તવડીના ચૂંટણી બેઠકો યોજીને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આરસી પટેલ સાથે આ તમામ મીટિંગમાં ઉપસ્થિત રહીને તેમણે માર્ગદર્શન આપ્યું હતું। ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા વસ્ત્રદાન સેતુ યોજના હેઠળ સ્વેટર, મફલર તેમજ ડ્રેસનું વિતરણ કરાયું હતું। નવસારીની સમાજસેવી સંસ્થા ઉત્કર્ષ મંડળ દ્વારા શરૂ કરાયેલી વસ્ત્રદાન સેતુ યોજના હેઠળ પ્રાપ્ત થયેલા જૂના સારા પહેરવાલાયક કપડાં તેમજ કડકડતી ઠંડીમાં રક્ષણ આપે તેવા સ્વેટર, ધાબળા, મફલર જેવો ડિસેમ્બર માસમાં ગ્રામ્ય વિસ્તારમાં શ્રમજીવી પરિવારોને વિતરણ કરાયું હતું। દિલ્હીમોરા ખાતે આજ રોજ પાલિકાના ભાજપના હોદ્દેદારો દ્વારા કોરોના કાળમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજીને શહેરીજનો સહિત પાલિકાના કર્મચારીઓ માટે ક્રિકેટનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, દિલ્હીમોરા ભાજપ પ્રમુખ સહિત પાલિકા પ્રમુખ તેમજ બીજા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। જો કે આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં આરોગ્યપ્રદ રમત જેવી ક્રિકેટ રમાડીને આરોગ્ય સાથે જ ચેડા કરવામાં આવ્યા હતા, કારણ કે આ ટુર્નામેન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કનો અભાવ નજરે ચડ્યો હતો। ભારત ગૌરવ રાષ્ટ્રીય સંત દિગંબર જૈન આચાર્ય શ્રી પુલકસાગર મુનિનું હાલ બાંસવાડાથી પદયાત્રા કરી 500 કિલોમીટર દૂર પાલઘર જઈ રહ્યા છે, ત્યારે તેઓ નવસારી જિલ્લામાંથી પસાર થતાં ધારાગીરી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। દિગંબર જૈન સંપ્રદાયના સંત પુલકસાગરજી મહારાજનો બસવાડાથી જીનન શરણમ તીર્થધામ માટે લગભગ 500 કિલોમીટરથી પણ વધુની પગપાળા વિહાર ચાલી રહ્યો છે। ગઈકાલે નવસારી શહેરની નજીક આંબાળપુર મુકામે રાત્રિ વિશ્રામ કર્યા બાદ આજ રોજ સવારે નવસારી નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ વિહાર કર્યો હતો, ત્યારે ધારાગીરી ખાતે દિગંબર જૈન સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। નવસારી જિલ્લામાં આવતીકાલ એટલે કે 5 જાન્યુઆરીથી 5 અલગ અલગ જગ્યાઓ પર ડ્રાય રન કરવામાં આવશે। તેના ભાગરૂપે આજ રોજ નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વિજલપોર ખાતે સેન્ટર પર ચકાસણી કરી હતી અને ડ્રાય રન માટે જે ટીમ દ્વારા લાભાર્થીઓ માટે એન્ટ્રી કઈ રીતે કરાવી, વેઇટિંગ રૂમની વ્યવસ્થા સાથે સાથે આવનારા લાભાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી અને તેમને રસી કર્યા બાદ લાભાર્થીને 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને જો કોઈને આ રસી દ્વારા આડઅસર દેખાય તો
ईएफआईटी किट द्वारा सारवार આપવામાં આવશે અને વધુ તકલીફ દેખાતા તાત્કાલિક ધોરણે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે। આ બધી સુવિધાની જાણકારી અને ચકાસણી કરવા માટે આરોગ્ય અધિકારી દ્વારા ટીમ સાથે રાખીને સર્વે કરવામાં આવ્યો હતો। ડાંગ જિલ્લાના આહવા નજીક લશ્કરિયા ખાતે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે પાણી પુરવઠાની જુદી જુદી 5 યોજનાઓના ખાતમુહૂર્ત સાથે ડાંગ જિલ્લામાં નવા તૈયાર થયેલા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અને સહકાર ભવન ઉપરાંત સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે પાણી પુરવઠા દ્વારા ₹46.97 કરોડના ખર્ચે તૈયાર થનારા ચેકડેમો, જેનાથી ડાંગ જિલ્લાના 122 ગામોમાં વસતા અંદાજિત 51,055 લોકોને માટે પીવાના પાણીની કાયમી સુવિધા ઊભી થશે અને સાથે ડાંગ જિલ્લા અને આજુબાજુ વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી રક્તની સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી રાજ્ય સરકારના આદિજાતિ વિભાગમાંથી 1.50 કરોડના ખર્ચે બ્લડ સેન્ટર શરૂ કરવાના આવેલ બ્લડ સેન્ટરને લોકોને અર્પણ કર્યું છે। અહીં નોંધવા જેવી બાબત એ છે કે ડાંગ જિલ્લામાં પહેલાં ડિલિવરી કે અકસ્માત જેવા કેસોમાં લોહીની ખાસ જરૂરિયાત રહેતી હોય તેવા સમયે લોહી લેવા માટે 150 કિલોમીટર જેટલું અંતર કાપી વલસાડ, ચીખલી, બિલીમરા જેવા સ્થળોએ જવું પડતું। આ બ્લડ સેન્ટર શરૂ થવાથી લોકોની પડતી આ મુશ્કેલીઓ દૂર થશે। નવસારી સ્ટેશન વિસ્તારમાં અનેક જગ્યાએ બ્લોક પેવિંગની કામગીરી વર્ષો પહેલાં કરાઈ હતી, પરંતુ ત્યારબાદ એક પણ વાર આ કામગીરી થઈ નથી, જેને લઈને ઘણીવાર આવેદન આપવામાં આવ્યા છે, પરંતુ કોઈ નક્કર કામગીરી નહીં થવાના કારણે લોકો દ્વારા આજે પાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપવામાં આવ્યું હતું। હવે જાણીએ સ્થાનિકો આ બાબતે શું કહી રહ્યા છે। અમે સ્ટેશન વિસ્તારના રહેવાસી છીએ અને છેલ્લા 2 વર્ષથી અમે રજૂઆત માટે 2-3 આવેદનપત્ર ચીફ ઓફિસરને, રાજીવ ગુપ્તા સાહેબને બધાને આપી ચૂક્યા છે। બ્લોક પેવિંગનું કામ અમારા સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 17-18 વર્ષથી જે પહેલાં થયેલું તે થયું છે, આજ સુધી બીજું કામ થયું નથી। અમે આના માટે રજૂઆતમાં રજૂઆત આપી છે, પણ છતાં પણ કોઈ વિકાસના કામો આ લોકો કરવા માટે તૈયાર નથી, તેના માટે આજે ફરી એકવાર ચીફ ઓફિસરજીને રજૂઆત કરી છે, તો આપણું થોડોક માન રાખે અને આ કામ વિકાસના કામો ઝડપથી કરાવે તેવી આશા। નવસારી ઓવરબ્રિજને લઈ બંદર રોડના મકાનો ખાલી કરાશે। પાલિકા દ્વારા આ તમામ મકાન ધારકોને સુવિધા અપાઈ છે, જેમાં 45 માંથી 32 ઘરોને સહાય આપવાની વાત થઈ છે, પરંતુ બાકીના 13 જેટલા ઘરો સહાયથી હજી પણ વંચિત છે। નવસારીમાં મુખ્ય પ્રશ્ન એવો, રેલવે ઓવરબ્રિજ જેના માટે કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ બ્રિજ બનાવતા અડચણરૂપ મકાનોને ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી છે, જેમાં 45 માંથી 32 ઘરોને સહાય મળી છે, પરંતુ 13 જેટલા ઘરોને કોઈ સહાય મળી નથી, જેને કારણે આજ રોજ તેમના દ્વારા પાલિકાને આવેદન પાઠવવામાં આવ્યું હતું। તો સાંભળીએ આ બાબતે સ્થાનિકો શું કહી રહ્યા છે। મારું નામ છે, હું બંદરનો રહેવાસી છું। જો અમને આ મકાન તોડવાના બાબતે નોટિસ પણ આવી છે, જેમાં 32 ઘરને મકાનો ભરાવવામાં આવેલા છે, જે અમને 18 પરિવારોને મકાન ભરાવેલા છે, જો અમને એલોટ ના થશે પછી અમે ઘર ખાલી કરવાના છે નથી, એ તમારે જોવાનું છે। જો નહીં થશે તો પછી અમે કંઈ પણ આત્મા લોકથી કરી શકીએ એવા છીએ, એ માટે તમે સરકારને વિનંતી છે કે અમને ઘર એલોટ કરાવો। નવસારીમાં પાલિકાના વાહનો પહેલે જે સ્થળેથી પેટ્રોલ ભરાવતા હતા ત્યાંથી હાલ સ્થાન બદલી નવા પેટ્રોલ પંપ પર આ કામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને નવસારી કોંગ્રેસ સમિતિએ આ કામ કરવાનું કારણ શું છે તેનો જવાબ માંગતા વિરોધ કર્યો હતો। નવસારી નગરપાલિકામાં પહેલેથી જ નગરપાલિકાના વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટેનું સ્થળ નિશ્ચિત પેટ્રોલ પંપ જ હતું, પરંતુ વહીવટદારના આવ્યા બાદ આ સ્થળને 7-11 પેટ્રોલ પંપ પર ખસેડવામાં આવ્યું છે। આમ કરવાનું કારણ શું છે તેનો જવાબ નવસારી કોંગ્રેસ સમિતિ માંગી રહી છે અને આનો વિરોધ કરી રહી છે। નવસારી વિજલપોર નગરપાલિકામાં જે નગરપાલિકાના વાહનો છે એ વાહનોમાં ડીઝલ પેટ્રોલ ભરાવવા માટે છેલ્લા 50 વર્ષથી નવસારીની ખૂબ જ પ્રતિષ્ઠિત એવી ધી ઓટોમોબાઈલ ટ્રાન્સપોર્ટ કંપની ખુરશીદવાડી જે પેટ્રોલ પંપ છે ત્યાંથી ભરાવતા હતા, પરંતુ અત્યારે જે વહીવટદાર નિમાયા છે એમણે 14-12-2020ના રોજ ઠરાવ કરી અને એ નીતિ વિષયક
નિર્ણય લઈ લીધો અને એમણે આ ડીઝલ પેટ્રોલની જે ભરાવવાનું છે એ 7-11 પેટ્રોલ પંપ પરથી નક્કી કર્યું. તો 30-7-2019 રોજ એમ સામાન્ય સભામાં આજે આ ઠરાવ ખુરશેદવાડીમાંથી પેટ્રોલ ડીઝલ લેવાનો કરેલો અને એ ઠરાવને પાછો એમણે બદલીને અહીંયાથી લેવાનું નક્કી કર્યું છે એની અંદર એનું કારણ શું છે એ જાણવું બહુ જરૂરી છે. વાત કરીએ કોરોનાની તો જિલ્લામાં આજે કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ બંને કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 1531 થઈ છે. જે 2 કેસ નોંધાયા છે તેમાં 37 વર્ષીય વિશાલ સન્મુખભાઈ મેસુરિયા ભુવનેશ્વરી સોસાયટી છાપરા રોડ નવસારીના રહેવાસી અને 32 વર્ષીય બીનાબેન જિગ્નેશભાઈ પટેલ મુનસાડ વાડી કુવા ફરિયોના રહેવાસી છે. આમ 2 કેસ સાથે અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા 1531 થઈ છે. તો કોરોનાની સારવાર લેતા 41 વર્ષીય કામિનીબેન ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી કે જેઓ ગોહરબાગ બિલીમણા રહેવાસી છે તેમને રજા આપી છે. આમ 1 દર્દીને રજા અપાતા કુલ 1406 દર્દીઓ આજે સાજા થયા છે. કોરોનાની હાલ 102 લોકોના અવસાન કોરોનાને લઈને થયા છે. તો વિવિધ જગ્યાએ 23 લોકો સારવાર હેઠળ છે. જે લોકો સારવાર હેઠળ છે તેમાં સિવિલ હોસ્પિટલ નવસારીમાં 3, સિવિલ હોસ્પિટલ સુરતમાં 1, સીસીસી કૃષિ યુનિવર્સિટી એરુ ખાતે 1, મૃણાલ હોસ્પિટલ વલસાડમાં 1, આ ઉપરાંત હોમ આઇસોલેશન અંતર્ગત ચીખલી તાલુકામાં 5, નવસારી તાલુકામાં 4, ગંદેવી તાલુકામાં 4 અને વાંસદા તાલુકામાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે. વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજ રોજ મહત્તમ તાપમાન 28 આંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 14.5 આંશ નોંધાયું છે. આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 71% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 56% રહ્યું છે. વાત હવાની ઝડપની કરવામાં આવે તો 4.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા ઉત્તરથી પશ્ચિમની છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.